नमस्ते विद्यार्थी मित्रों, आज आप फरीथी धोरण 11 प्रकरण नंबर 1 भौतिक जगत एना लेक्चर नंबर 4 माटे भेगा मळ्या छीए। अगाउ आपणे खूबज सरस रीते आ फिजिकल वर्ल्ड एटले के प्रकरण नंबर 1ना 3 लेक्चर खूबज ऊंडाणपूर्वकनी चर्चा अने एनी अंदर आवती बधी घटनाओनो आपणे अनुभव कर्यो। लेक्चर नंबर 3नी अंदर मैं आपने शुं समझाव्युं हतुं, बळोना संदर्भनी अंदर बधी वात करी हती के भाई जेटला प्रकारना बळो प्रवर्ते छे एनु जुदा जुदा 3 भागनी अंदर आपणे वर्गीकरण कर्युं हतुं। 1 स्थूल बळ, बीजा सूक्ष्म बळ अने त्रीजुं जे बळ आवतुं हतुं एने आपणे साधित बळ कीधुं हतुं, बराबर ने भाई? हाँ, अने एनी आपणे खूब ज व्यवस्थित रीते समझूती लीधी। ए लेक्चर ज्यारे पूरू थयुं त्यारे मैं छेल्ले तमने वात करी हती के हवे पछी लेक्चर नंबर 4 मां आपणे कुदरतनी अंदर प्रवर्तता मूलभूत बळो के जेना वडे भौतिक विज्ञान अने जगतनी बधी ज क्रियाओ छे ए नियंत्रित थाय छे एवा 4 मूलभूत बळो छे एनी आपणे समझूती लेवानी छे। हा, એમાંના એકાદ બે બળથી તમે પરિચિત પણ છો, તમે નિયમ પણ જાણો છો અને તમને ખ્યાલ પણ છે, છતાં સમજવાની બહુ મજા આવશે। આપણે આ 4 મૂળભૂત બળો જે છે એ 4 મૂળભૂત બળોમાંનું પહેલું જે બળ છે એ બળ છે ગુરુત્વાકર્ષણ બળ। આપણે પ્રકરણ નંબર આ 1ની લેક્ચર નંબર 2ની વિડિયો શ્રેણી તમે જુઓ તો એમાં સરસ મજાનું ન્યૂટનના એક નાની એવી ફિલ્મ સાથે તમને આ સમજાવ્યું છે, એટલે તમે બધા જાણો છો કે ગુરુત્વાકર્ષણની સમજૂતી છે એ આઇઝેક ન્યૂટને આપેલી છે। અને જો લેક્ચર નંબર 2 ન જોયું હોય તો પાછું ફરીથી જોઈ લેવાનું। ન્યૂટને શું વાત કરી હતી કે સમગ્ર બ્રહ્માંડમાં રહેલા કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણનું બળ તે બંને પદાર્થોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરોબર? આ ગુરુત્વાકર્ષણનો નિયમ છે એ તમારે ભણવામાં આવી ગયો છે। તો આ ગુરુત્વાકર્ષણ બળ છે ભાઈ એને મૂળભૂત બળ તરીકે સ્વીકારવામાં આવ્યું છે, ફંડામેન્ટલ ફોર્સ તરીકે સ્વીકારવામાં આવ્યું છે। સામાન્ય રીતે એવા બધા બળો કે જે પોતાના ક્ષેત્રો દ્વારા લાગતા હોય એ બળ લગાડવા માટે તેને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ એના સીધા જ કે એવા કોઈ કોન્ટેક્ટમાં ન આવવું પડે, પણ પોતાની અંદરથી ઊભું થયેલું જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર દ્વારા એ જે બળ લાગતા હોય એવા બધા બળોને સામાન્ય રીતે આપણે મૂળભૂત બળો તરીકે સ્વીકારતા હોઈએ છીએ। પછી તે ગુરુત્વાકર્ષણ બળ હોય, વિદ્યુત અને ચુંબક અથવા તો બંનેને ભેગા કરીએ વિદ્યુત ચુંબકીય બળ હોય તો એ પણ ક્ષેત્રો દ્વારા લાગે, સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ હોય તો પણ ક્ષેત્ર દ્વારા લાગે અને વીક ન્યુક્લિયર બળ છે એ પણ ક્ષેત્ર દ્વારા જ લાગે। આપણે વાત કરી રહ્યા છીએ ગુરુત્વાકર્ષણ બળની, તો ગુરુત્વાકર્ષણ બળના મુખ્ય મુખ્ય મુદ્દાઓ ક્યાં છે એ તમારે મગજમાં રાખવાના છે। ટૂંકનોંધ સ્વરૂપે આ તમારે તમારી નોટબુકની અંદર બહુ જ વ્યવસ્થિત રીતે લખવાનું છે, બરાબર? એટલે આ બોર્ડ વર્ક છે એ સરસ રીતે તમારે ધ્યાન આપીને લખવાનું છે। મુખ્ય મુદ્દા ક્યાં છે બહુ સરસ રીતે સમજાવીને તમારી સામે આપણે રજૂ કરવાના છે। જુઓ, પહેલો મુદ્દો કે ગુરુત્વાકર્ષણ બળ છે એ દ્રવ્યમાનને કારણે લાગતું આકર્ષી બળ છે, એટલે કે ગુરુત્વાકર્ષણ બળ લાગવા માટે પદાર્થનો દ્રવ્યમાનનો ગુણધર્મ છે ને એ મુખ્યત્વે જવાબદાર છે। ટૂંકમાં વિશ્વની અંદર જે કોઈ દળ ધરાવતું હોય તે ગુરુત્વાકર્ષણ બળથી અલિપ્ત રહી શકે નહીં, અને આ એક આકર્ષણ પ્રકારનું બળ છે।
એમાં અપાકર્ષણની કોઈ વાત આવે નહીં. એટલે પહેલો મુખ્ય મુદ્દો આ. બીજો, તે સાર્વત્રિક બળ છે. સાર્વત્રિક બળ એટલે શું? હા બરોબર છે, હા સાર્વત્રિક બળ એટલે શું? બરોબર, એટલે કે સમગ્ર બ્રહ્માંડના અથવા તો સમગ્ર બ્રહ્માંડમાં રહેલા દરેક પદાર્થો ઉપર આ એક સરખી રીતે લાગતું હોય છે. એટલે યુનિવર્સલ ફોર્સ બની ગયું, સાર્વત્રિક બળ છે. બરોબર છે, જવાબ સાચો છે હવે તમારો. હા, એના પછી વિશ્વનો પ્રત્યેક પદાર્થ આ બળ અનુભવે છે, અને આ આમ હોવાને કારણે જ આપણે એને શું કીધું છે? સાર્વત્રિક બળ કીધું છે. બરોબર છે. સૂર્યમંડળના સભ્યોની ગતિ આ બળ દ્વારા નિયંત્રિત થાય છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે, પૃથ્વી અને ચંદ્ર વચ્ચે આ ગુરુત્વાકર્ષણનું બળ લાગતું હોય છે. આથી કરીને સૂર્યમંડળના આ બધા જ ગ્રહો સૂર્યને કેન્દ્રમાં રાખી અને તેની ફરતે છે એ ભ્રમણ કરતા હોય છે. બરોબર, અને એને કારણે જ આ સૂર્યમંડળનું અસ્તિત્વ છે ને એ અત્યારના આપણે અનુભવી શકીએ છીએ. એટલે આ દરેક ગ્રહો છે એ સૂર્યને ફરતા અમુક ચોક્કસ કક્ષીય ગતિ જે અનુભવે છે એ આ ગુરુત્વાકર્ષણ બળને આભારી છે. બહુ મહત્વનો મુદ્દો છે. માત્ર સૂર્યમંડળના ગ્રહો જ નહીં, પરંતુ આપણને જે જોવા મળે છે એ બધા તારાઓ, તારા વિશ્વ, આકાશગંગાઓ, આકાશગંગાઓના ઝુમખા, આ બધા જ જે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે બ્રહ્માંડની અંદર, એના માટે ગુરુત્વાકર્ષણ બળને જવાબદાર માનવામાં આવે છે. બરોબર, સારું. એટલે જો આપણે અહીંયા લખ્યું છે તારા વિશ્વ, તારા, આકાશગંગા, આકાશગંગાના ઝુમખાઓની રચના અને એના વિકાસમાં આ બળ મુખ્ય ભૂમિકા ભજવે છે. હવે આ ગુરુત્વાકર્ષણ બળને સૂત્ર સ્વરૂપે રજૂ કરવું હોય તો આપણે જે હમણાં બોલ્યા તેમ કે ગુરુત્વાકર્ષણ બળ એ આપેલા બંને પદાર્થોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેનું આ જે અંતર હોય એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અહીંયા M1 દ્રવ્યમાન ધરાવતો પદાર્થ, M2 દ્રવ્યમાન ધરાવતો પદાર્થ અને બંને એકબીજાથી આર અંતરે છે, તો આ નિયમ અનુસાર એમની વચ્ચે ગુરુત્વાકર્ષણનું બળ લાગતું હોય. બસ આ પ્રકરણમાં ગુરુત્વાકર્ષણ બળ વિશે અથવા તો ગુરુત્વીય બળ વિશે આટલી માહિતી પૂરતી છે. શા માટે પૂરતી છે એવું કીધું? તો કે ગુરુત્વાકર્ષણ વિશે એક આખું ચેપ્ટર શીખવાનું છે, એટલે એની અંદર તો બધી બાબતોની ચર્ચા થશે, પણ આ પ્રકરણમાં આટલી વાત ગણી. ચાલો હવે એના પછી બીજું બળ આવે છે જેનું નામ છે વિદ્યુત ચુંબકીય બળ. તમે જાણો છો વિદ્યુતભાર બે પ્રકારના છે, ધન અને ઋણ. સજાતીય વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ લાગે અને વિજાતીય વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ લાગે. એટલે કે વિદ્યુતભારો વચ્ચે લાગતું આ બળ એ આકર્ષી બળ પણ છે અને અપાકર્ષી બળ પણ છે, એ તમે જાણો છો. એવી જ રીતે ચુંબકના સંદર્ભમાં બે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ લાગે અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય, આ પણ તમે જાણો છો. પરંતુ અહીંયા આપણે માત્ર વિદ્યુતીય બળ નહીં, માત્ર ચુંબકીય બળ નહીં, પરંતુ વિદ્યુત ચુંબકીય બળ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ, એની સમજૂતી લેવાની છે. જો વિદ્યાર્થી મિત્રો, એ સમજૂતી કઈ રીતના છે? તમારે 12મા ધોરણની અંદર તો આ આખી વાત ભણવાની આવવાની છે, પણ આપણે ફિઝિકલ વર્લ્ડની વાત કરીએ છીએ એટલે 2 વર્ષ દરમિયાન તમે જે કાંઈ ભણવાના છો એનો આછો ખ્યાલ ઉલ્લેખ આ ચેપ્ટરમાં કરવામાં આવ્યો છે, અને એટલે આપણે આ બધી ચર્ચા અત્યારના થોડી થોડી કરીએ છીએ. બરાબર, જ્યારે વિદ્યુતભાર છે ને એ ગતિમાં આવે ત્યારે આ ગતિમાન વિદ્યુતભાર પોતાની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય છે. આથી કરીને આ ગતિમાન વિદ્યુતભાર એ બીજા કોઈ ગતિમાન વિદ્યુતભારની નજીકથી પસાર થાય, બરોબર, ત્યારે તેના ઉપર તે વિદ્યુતીય બળ લગાડે અને સાથે સાથે ઉદ્ભવેલું ચુંબકીય ક્ષેત્ર એ ચુંબકીય બળ પણ લગાડે.
એટલે એમની ઉપર એક સાથે બંને બળો લાગતા હોય છે, વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ, અને આ બળોને અલગ પાડી શકાય તેવા હોતા નથી, તેને અલગ નથી પાડી શકાતા. એ એક સિક્કાની બે બાજુ જેવું છે. આથી કરીને જ્યારે ગતિમાન વિદ્યુતભાર જે બળ લગાડે છે બીજા કોઈ ગતિમાન વિદ્યુતભાર ઉપર, ત્યારે જે બંને વચ્ચે જે બળની આંતરક્રિયા થાય છે, એ આંતરક્રિયા વખતે જે બળ ઉદ્ભવે છે અથવા તો જે બળ કાર્યરત છે, તે બળને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ કહેવાય, વિદ્યુત ચુંબકીય બળ કહેવાય. જે રીતે ગુરુત્વાકર્ષણ બળ છે એ સમગ્ર બ્રહ્માંડમાં લાગતું હોય છે, એટલે કે એની અવધિ રેન્જ એ આખા બ્રહ્માંડની અંદર આવી ગઈ એમ કહેવાય, એવું જ વિદ્યુત ચુંબકીય બળોનું પણ છે, જે આપણે આગળ ઉપર શીખવાનું છે. હવે એના મુખ્ય મુદ્દાઓ છે એ પણ જોઈ લઈએ. ગતિમાન વિદ્યુત ભારિત કણો વચ્ચે લાગતા બળોને વિદ્યુત ચુંબકીય બળ કહે છે. ક્લિયર? ઓકે. વિદ્યુત અને ચુંબકની આ અસરો અલગ ન પાડી શકાય તેવી હોય છે. આ વિદ્યુત ચુંબકીય બળ એ પણ ગુરુત્વાકર્ષણ બળની જેમ દૂર સુધી બ્રહ્માંડ સુધી વિસ્તરેલું છે, માટે એ ગુરુ અંતરીય છે, અને આ બળ લાગવા માટે માધ્યમ જરૂરી નથી. બરોબર? આ ખાસ ધ્યાન રાખજો. બરોબર, સારું. ગુરુત્વાકર્ષણ બળ કરતા આ વિદ્યુત ચુંબકીય બળ ખૂબ 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 વધારે છે. શા માટે ખૂબ 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 વધારે છે? તો જુઓ, તમે આંકડો વાંચો એટલે ખ્યાલ આવશે કે ગુરુત્વાકર્ષણ બળ કરતા વિદ્યુત ચુંબકીય બળ 10^36 10^36 જેટલું વધારે છે. બોલો, એકડો લખવાનો ને પછી વાંહે મીંડા મૂકતા જવાના, એટલું બધું વધારે છે. એટલે આ બળની સરખામણીમાં ગુરુત્વાકર્ષણ બળને નિર્બળ બળ ગણી શકાય, અને એને કરતાં આ તો બહુ જ પ્રબળ છે એમ કહેવાય. બરોબર, સારું. આ બધું વિદ્યાર્થી મિત્રો માહિતી બહુ સરસ મજાની છે, નોંધવાની છે ને યાદ રાખવાની છે. બરોબર, સારું. આણ્વિક સ્તરે આ બળનું પ્રભુત્વ વધારે છે. આનો અર્થ એવો થાય કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચે ગુરુત્વાકર્ષણનું બળ લાગતું હોય તો એનું દ્રવ્યમાન બહુ વધારે છે, માટે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ પ્રભાવી હોય. પરંતુ એના બદલે અવડા મોટા મોટા દળવાળા કોઈ પદાર્થોની વાત ન કરીએ, ગ્રહોની વાત ન કરીએ, પરંતુ નાના નાના બે કણો લઈ લઈએ, ઇલેક્ટ્રોન ને પ્રોટોન, આવા કોઈ કણો લઈ લઈએ તો ત્યાં ગુરુત્વાકર્ષણ બળ જાણે કે લાગતું જ નથી એમ કહેવાય. કારણ કે ગુરુત્વાકર્ષણ બળ લાગવા માટે આપેલા કણની અંદર પ્રભાવી રીતે ખૂબ જ વધારે એવું દળ હોવું જોઈએ. જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોનમાં ગુરુત્વાકર્ષણ બહુ પ્રભાવી રીતે લાગે એટલું બધું દળ નથી, એટલે કે જાણે કે લાગતું નથી એમ કહીએ તો પણ ચાલે. જો ચાલે એવું કીધું છે, લાગતું તો હોય. એ અર્થમાં એમ કહે છે કે પરમાણ્વીય આણ્વીય ક્ષેત્રે આ વિદ્યુત ચુંબકીય બળો છે એ ખૂબ પ્રભાવી હોય છે, પોતાનું અસ્તિત્વ બતાવે છે, અને એ ગુરુત્વાકર્ષણ બળ કરતાંય તે ત્યાં વધારે હોય. કેટલું વધારે હોય એ તો આપણે વાત કરી. એટલે જ્યારે અતિ સૂક્ષ્મ એવા બે કણો, બે વિદ્યુતભારો કે બીજા કોઈ ગતિમાન વિદ્યુતભારો વચ્ચે જ્યારે બળ લાગતું હોય ત્યારે એમની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળને અવગણી નાખો તોય ચાલે, ધ્યાનમાં ન લો તોય ચાલે. એ અર્થમાં સમજો, એ અર્થમાં એવું કીધું છે કે આણ્વિક સ્તરે આ બળનું પ્રભુત્વ છે ને, એટલે કે વિદ્યુત ચુંબકીય બળનું પ્રભુત્વ વધારે છે. આ ઉપરાંત તણાવ બળ, ઘર્ષણ બળ, લંબ બળ વગેરેની સમજૂતી આ બળ દ્વારા પણ આપી શકાય છે. આ બધા જ બળો વિશે આપણે આગળના પ્રકરણોમાં શીખવાના છીએ. બરાબર, સરસ. ચાલો હવે ક્યુ બળ આપણે આવ્યા, ત્રીજું. શું નામ છે? હા, બરાબર ખ્યાલ આવ્યો ને. કુલ ચાર બળોની સમજૂતી લેવાની છે. કેટલી? ચાર. બેની વાત આપણે પૂરી કરી, હવે ત્રીજું. ત્રીજું બળ કેવું કીધું છે? પ્રબળ બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ એમ કહેવાય તો પણ ચાલે. બરાબર,
હવે આ પ્રબળ બળ છે ને એ પરમાણુના ન્યુક્લિયસમાં લાગતું હોય. આપણે શું જાણીએ છીએ કે પરમાણુનો કેન્દ્રીય ભાગ કે જે શેનો બનેલો છે, શેનો? પ્રોટોન અને ન્યુટ્રોનનો. તો પ્રોટોન અને ન્યુટ્રોનના બનેલા આ જે ન્યુક્લિયસ છે એની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનને જકડી રાખનારું જે બળ છે ને, એ બળ એટલે જ પ્રબળ બળ, એને જ સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ કહેવાય, જેને વિશે એક આખું પ્રકરણ 12મા ધોરણમાં આપણે ભણવાના છીએ. ફિઝિકલ વર્લ્ડ અદ્ભુત છે મિત્રો. જેમ જેમ આ બધી બાબતોને ડિટેલની અંદર તમે સમજતા જશો એમ તમને મજા આવતી જશે. અત્યારે તો ખાલી આપણે જોઈએ છીએ, પિક્ચર અભી બાકી હે. મેઇન પિક્ચર તો બધા હવે આવવાના છે. આ તો ખાલી તમને બધી બાબતોની સમજૂતી આપીએ છીએ, પ્રસ્તાવના છે કે કેવી કેવી બાબતો તમે આવનાર દિવસોમાં શીખવાના છો. ઓકે, તૈયાર? હા, બરોબર. હોકાર હારા આપો છો ભાઈ, સરસ. જો હવે પ્રબળ બળ, આ બળ પરમાણુના ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોનને જકડી રાખે છે. આ બળ બધા જ મૂળભૂત બળોમાં સૌથી વધારે પ્રબળ છે. કુલ કેટલા મૂળભૂત બળો છે? 4. એમાં સૌથી વધુમાં વધુ લાગતું હોય એ બળ કયું? તો કે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ, પ્રબળ બળ. એ બાકીના બીજા ત્રણેય બળ કરતાં એનું મૂલ્ય વધારે છે. તમે એમ કહેશો કે સાહેબ વિદ્યુત ચુંબકીય બળ કરતાં તે, તો કે હા, ભલે વિદ્યુત ચુંબકીય બળ એ ગુરુત્વીય બળ કરતાં 10^36 ગણું વધારે હોય, પણ આ સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ એ વિદ્યુત ચુંબકીય બળ કરતાં તે પાછું 100 ગણું વધારે છે. બરોબર? એટલે એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં તો 10^38 એટલે કે 10^38 જેટલું વધુ થઈ ગયું. બરોબર ને? હા, એ વાત પછી આપણે લખવી પડે, યાદ રાખવી પડે. જો વિદ્યુત ચુંબકીય બળથી આ પ્રબળ બળ લગભગ 100 ગણું વધારે છે. આ ઉપરાંત બીજી કઈ બાબત છે? આ બળ વિદ્યુત ભાર પર આધારિત નથી. શા માટે? તો કે પ્રોટોન પ્રોટોન વચ્ચે લાગે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગે, અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગે. હવે ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગે તો તમને તો સૌને ખ્યાલ છે કે ન્યુટ્રોન છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. બરોબર? છતાં એની વચ્ચે લાગે છે કે નહીં? બરોબર ને? એટલે એમ કીધું કે આ બળ છે એ વિદ્યુત ભાર પર આધારિત નથી. તે પ્રોટોન પ્રોટોન, પ્રોટોન ન્યુટ્રોન તથા ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગે છે. જેમ ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત ચુંબકીય બળ અનંત સુધી લાગે છે, એમ આ બળ ક્યાં સુધી લાગે? એની રેન્જ, એની અવધિ કેટલી? તો તમે તરત જ કહેશો કે સાહેબ તમે શરૂઆતમાં જ ન કીધું, ન્યુક્લિયસમાં જ લાગે. બસ વાત થઈ ગઈ પૂરી, ન્યુક્લિયસની બહાર ન લાગે. એટલે આ બંને બળની અવધિ અનંત છે, પણ આની અવધિ તો કે ન્યુક્લિયસ પૂરતી જ લાગે. એટલે યાદ રાખજો, બહુ સૂક્ષ્મ એરિયામાં લાગે છે. આ બળની અવધિ એટલે કે રેન્જ 10^-15 મીટર જેટલી અતિ સૂક્ષ્મ છે, એ એરિયામાં જ લાગે. બરોબર ને? સરસ. આ બળ ન્યુક્લિયસના સ્થાયીપણા માટે જવાબદાર છે. એ સ્થાયીપણું એટલે શું, એની જ વિગતે ચર્ચા આપણે પાછી એ પ્રકરણ આવશે ત્યારે એમાં કરશું. હવે આવે છે 4 મૂળભૂત બળોમાંનું છેલ્લું અને ચોથું, એવું નિર્બળ ન્યુક્લિયર બળ, વીક ન્યુક્લિયર ફોર્સ. બરોબર? તમે મિત્રો બધા જાણો છો કે રેડિયોક્ટિવ તત્વના ન્યુક્લિયસમાંથી આલ્ફા, બીટા અને ગેમા વિકિરણો બહાર નીકળે. બરોબર ને? એમાં બીટા છે ને એ ઇલેક્ટ્રોનના બનેલા છે. જ્યારે બીટા કણ બહાર લાગતું હોય ને, બહાર નીકળતું હોય ન્યુક્લિયસમાંથી, ત્યારે ન્યુક્લિયસની અંદર આ બળ પોતાની હાજરી પુરાવે છે, એવું વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે. આને વિશે હજી તો ઘણી બધી સંશોધનાત્મક બાબતો અને જાણકારી આપણી આગળ નથી, પણ જે જાણકારી છે, બરોબર, ફિઝિક્સ પાસે, વૈજ્ઞાનિકો પાસે, એની વાત આપણે કરીએ. આ બળ
એટલે કે નિર્બળ ન્યુક્લિયર બળ ન્યુક્લિયસમાં બીટા કણની ઉત્સર્જનની પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવે છે. બીટા કણના ઉત્સર્જન દરમિયાન ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન અને વિદ્યુતભાર વિહીન એવા ન્યુટ્રિનોનું ઉત્સર્જન કરતો હોય. જ્યારે બીટા કણ બહાર નીકળે ને તેમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે અને એક વિદ્યુતભાર વિહીન એવું ન્યુટ્રિનો નામનો એક કણ બહાર નીકળે. આ બધું આવશે ભણવામાં, ચિંતા ન કરો. અત્યારે માત્ર જુઓ, મેં હમણાં થોડી વાર પહેલાં જ કીધું, પિક્ચર અભી બાકી હે, બરાબર. આ તો ટ્રેલર ચાલે છે, એમાં ખાલી તમને પરિચય, પાત્રનો પરિચય જ આવે છે બધાનો, વિગતે જાણવાનું. પણ વિગત આ બધી યાદ રાખવાની, હોમવર્કની અંદર આ બધું લખવાનું. આ બળ એટલે કે નિર્બળ બળ ગુરુત્વીય બળ કરતાં પ્રબળ છે, પરંતુ બીજા બંને બળ કરતાં નબળું છે. બીજા બંને એટલે ક્યાં ક્યાં? વિદ્યુત ચુંબકીય બળ અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, એના કરતાં આ નબળું છે. નામ જ રાખ્યું છે વીક. પણ ગુરુત્વાકર્ષણ બળ કરતાં પાછું પ્રબળ, એ પાછું ન ભૂલવું જોઈએ. આ બળની અવધિ કેટલી હોય, કેટલા એરિયામાં લાગતું હોય? તો કે ન્યુક્લિયસમાં જ લાગતું હોય, પણ એની અવધિ છે એ સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ કરતાં એટલે ઓછી હોય. એટલે કે આ બળની અવધિ 10^-6 મીટરના ક્રમની હોય છે. આ ચાર બળ વિશેની મેં તમને મહત્વની જે બધી બાબતો તમારા ધ્યાન ઉપર લાવવાની હતી ને એ બધી કરી. હવે ટેક્સ્ટબુકની અંદર, ચાલો ટેક્સ્ટબુક ખોલો ભાઈ, સરસ. હા, બધા પાસે ટેક્સ્ટબુક આવી ગઈ છે, બધાને આપી દીધી છે ટેક્સ્ટબુક. હા, કેમ? હાલો, ત્યાં બે જણની વચ્ચે મૂકો ટેક્સ્ટબુક, સરસ. લાવવાની હા, પછી ટેક્સ્ટબુક જ્યારે આ લેક્ચર ભરવા માટે બેસો, ટેક્સ્ટબુક હોવી જ જોઈએ. આપણે વાત થઈ છે ને? હા, ચાલો. હા, ચાલો, પેજ નંબર 10 કાઢો. પેજ નંબર 10 છેલ્લે કેટલા મૂકી દઉં ભાઈ? પેજ નંબર, હા, પેજ નંબર દસ કાઢ્યું. હા, હવે એ પેજ નંબર 10ની અંદર પેજ ખોલો એટલે સીધું જ કોષ્ટક આવે છે. મળ્યું ને કોષ્ટક? બસ, આ કોષ્ટકની અંદર આ બધા બળો છે એ કોની કોની વચ્ચે લાગે છે, એની અવધિ કેટલી છે, એકની સરખામણીએ બીજું કેટલું પ્રબળ છે, એની એ કોષ્ટકની અંદર માહિતી આપી દીધી. ટૂંકમાં આ બધી માહિતી એ એક કોષ્ટકમાં આવી ગઈ. એટલે તમારે બધાએ આ કોષ્ટક ઉતારવાનું છે, પાકું કરવાનું છે. એટલે આ લેક્ચરની અંદર એ કોષ્ટક છે ને, જો એ મેં આ હોમ દેખાય છે ને, હોમવર્કમાં રાખ્યું છે. હોમવર્ક કોષ્ટક નંબર 1.3 પેજ નંબર 10 જોઈ લીધું બધાએ? સરસ, મળી ગયું. હા, ત્યાં નિશાની કરો, એ હોમવર્કમાં છે. ખૂબ સરસ, ચાલો. આ સાથે આપણે પ્રકરણ નંબર 1 છે એની વાત અહીંયા પૂરી કરીએ છીએ. હવે એના પછીના પ્રકરણથી આપણી ગાડી ફિઝિક્સના ટ્રેક ઉપર દોડવા માંડશે. એક પણ લેક્ચર ચૂકતા નહીં. એકાદું લેક્ચર એ ચૂક્યા એટલે બીજા લેક્ચરમાં ખબર નહીં પડે. એટલે સુવિધા આપણે રાખીએ છીએ કે કોઈ પણ પાઠનું લેક્ચર તમારે જ્યારે જોવું હોય ને ત્યારે જોઈ શકો. એટલે નવું પ્રકરણ શરૂ કરીએ એમાં કદાચ ને લેક્ચર પહેલું કે એવું ચૂકાઈ ગયું હોય તો બીજું લેક્ચર જોતા પહેલાં એ જોઈ લેવાનું, બરાબર વિદ્યાર્થી મિત્રો? સરસ, ખૂબ મજા આવી. આજે આપણે અહીંયા પ્રકરણ નંબર 1 પૂરું કરીએ છીએ. પ્રકરણ નંબર 1ના કુલ 4 લેક્ચરો છે, બહુ જ વ્યવસ્થિત રીતે અને ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકાય એવી રીતે આપણે ગોઠવ્યા છે, એનું આયોજન કરીને તમને બધા બતાવ્યા છે. ફરી એકાદી વખત તમે રિવિઝન કરી જાઓ, તમને આપેલું હોમવર્ક વ્યવસ્થિત ઉતારો, નોટબુક સરસ મજાની તૈયાર કરો, અને સરસ મજાની નોટબુક તમે જે પ્રમાણેનું બોર્ડવર્ક જોવો છો ને એવું જ તમારે નોટની અંદર કામ હોવું જોઈએ. હું એ જ કામ ચલાવીશ, બહુ જ વ્યવસ્થિત રીતે ખંતપૂર્વક કામ કરવાનું, બરાબર. ખૂબ ખૂબ શુભેચ્છાઓ, નમસ્કાર, જય હિન્દ, જય ભારત.